Dr. Dhaval Bamania. She is my wife, Dr. Khyati Bamania. I am a hematopathologist and Swiss chess physician. એકચ્યુઅલી અમારા લગ્નને 7 વર્ષ થયા હતા, પરંતુ ભણવાને કારણે અમે છેલ્લા 4 વર્ષથી એક્ટિવ ડ્રાઇવ ચાલુ કરી હતી. પણ અનફોર્ચ્યુનેટલી શું કહીએ કે પહેલી 2 કન્સિક્વન્ટ એક્ટોપિક પ્રેગ્નન્સી રહી ગઈ, એટલે કે ટ્યુબમાં રહી ગયું. તો ઇનફર્ટિલિટી અમારા માટે એવો કોઈ ઇશ્યુ નહોતો, પરંતુ ટ્યુબલ ફેક્ટર થોડો પ્રોબ્લેમ હતો, જેના લીધે અમે ઘણા નિરાશ થઈ ગયા હતા. પછી અમે વિચાર્યું કે વાય ટુ ટેક ચાન્સીસ, તો એના કરતાં બેટર છે કે અહીંયા બ્લોસમમાં આપણે IVF કરાવી લઈએ. બ્લોસમ એટલે નામ પોતે જ સજેસ્ટ કરે છે. બ્લોસમ મીન્સ કે અંકુર ફૂટવો, પાંગરવું, કશું પણ નવી વસ્તુ આવવી. જેવું નામ છે એ પ્રમાણેના જ બ્લોસમના ગુણ છે. બ્લોસમ એ એક બહુ જ સારું કામ કરે છે. જેવી રીતે આંબા પર મોર આવે છે, એવી જ રીતે બ્લોસમ એ કોઈ પણ નિરાશ દંપતીઓના પરિવારમાં ખુશી આપે છે અને બાળકરૂપી અંકુર ફૂટે છે બ્લોસમ થકી. તો બ્લોસમનો અમે જિંદગીભર જેટલો આભાર માનીએ એ ઓછો છે. અને અમે એકચ્યુઅલી બહુ જ નિરાશ થઈ ગયા હતા આફ્ટર 2 કન્સિક્વન્ટ એક્ટોપિક પ્રેગ્નન્સી. પરંતુ સર અને એમની ટીમ, મિત્સુ પ્રફુલ સર, મિત્સુ મેડમ અને એમની ટીમ અમને જબરજસ્ત કોન્ફિડન્સ આપ્યો છે અને એમનું એકદમ જબરજસ્ત એન્ટીનેટલ કેર હોય છે, જેના લીધે અમે એકદમ શ્યોર હતા કે અમને કશું જ નથી થવાનું. અને ટ્વિન્સ બેબી એ અમારું એક્સ્ટ્રા બોનસ હતું. જ્યારે અત્યારે અમારી પાસે ટ્વિન્સ બેબી છે, બેબી બોય અને બેબી ગર્લ, બંને હેલ્ધી છે અને બંને તંદુરસ્ત અને એકદમ સરસ રીતે અમને આવ્યા છે. અત્યારે જસ્ટ 15 દિવસ થયા છે. હું એક જ તમને, બીજા બધા જે પણ આ વિડીયો જોયો છે, અને એક જ સલાહ આપવા માંગુ છું કે IVF એ નવી ટેકનિક છે અને જેનો લાભ દરેક નિરાશ દંપતીએ લેવો જોઈએ. આ ઉપરાંત કે આપણે ત્યાં એક એવું સોશિયલ સ્ટિગ્મા હોય છે કે IVF તે લોકો જ કરાવે કે જે લોકો ઇનફર્ટાઇલ હોય અથવા જેને વાંઝિયાપણું હોય એ લોકો કરાવે, જે બિલકુલ ખોટું છે. કારણ કે અમારા કેસમાં વાંઝિયાપણું, ઇન્ફર્ટિલિટી વોઝ નોટ એન ઇસ્યુ. ટ્યુબલ ફેક્ટર એ સિવાય પણ ઘણા એવા ફેક્ટર હોય છે જેના લીધે તમને બાળક આવી નથી શકતું. આ બધા ફેક્ટર્સ માટે તમે વિજ્ઞાનને ઉત્તમમાં ઉત્તમ, આધુનિકમાં આધુનિક ટેકનિકનો તમે ઉપયોગ કરો અને જેનો લાભ લેવા હું દરેકને વિનંતી કરું છું.